હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રેમિલા. પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ ઠેલાવાળાની સ્ટાઇલમાં, જે બહાર મળતી હોય છે તે રીતે પાણીપુરીનું પાણી કઈ રીતે બનાવવું એકદમ સ્વાદિષ્ટ. અને એકવાર તમે ચાખશો ને તો તમે વારંવાર આ રીતે જ પાણી બનાવશો તેની ગેરંટી છે મારી. બહુ જ મસ્ત આ રીતે પાણી બને છે, એક ખાસ ટ્રીક સાથે. બિલકુલ બહાર કરતાં પણ સારું આપણે ઘરે જ પાણીપુરીનું પાણી બનાવશું. અને બાકી આપણે રેસીપી મૂકેલી છે પૂરીની પણ, અને આખી રેસીપી પણ મૂકેલી છે પાણીપુરી કેમ બનાવીએ. પણ આજે તો આપણે એકલું પાણી જ બનાવીએ છીએ, તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે મિક્સર જાર લેવાનું છે, તેમાં આપણે કોથમરી ધોઈને લેવાની છે અને કુદીનો પણ આપણે ધોઈને જ એડ કરવાનો છે. તો અહીંયા મેં ફ્રેશ કુદીનો લીધો છે, એકદમ તાજો તાજો છે, બહુ સરસ છે. તો કુદીનો અને કોથમરી બંને આપણે ધોઈને જ એડ કરવાની છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરજો, જેથી બીજા પણ ઘરે ચોખ્ખાઈથી પાણીપુરી બનાવી શકીએ. તો આપણે એક લીલું મરચું એડ કરી લેવાનું છે, એક આદુનો ટુકડો પણ આપણે આ રીતે જ એડ કરવાનો છે. જેટલી જેટલી સામગ્રી આપણે એડ કરીએ છીએ તે તમે નોંધ કરી લેજો. એક સૂકું મરચું પણ આપણે એડ કરવાનું છે. બે લસણની કળીઓ આપણે મોટી મોટી લીધી છે, તે પણ આપણે એડ કરી લેશું. સ્વાદ અનુસાર નમક આપણે એડ કરી લેશું. થોડું આપણે પાણી એડ કરી લેશું. પાણી આપણે વધારે અત્યારે એડ કરવાનું નથી. હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું. સરસ એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે એક બાઉલ લેશું. જે આપણે ચટણી બનાવી છે તે બાઉલમાં એડ કરી લેશું. અને થોડી ચટણી આપણે એક વાટકીમાં કાઢી લેશું, જે બટેકાનો મસાલો બનાવીએ તેમાં આપણે એડ કરીશું. પણ અહીંયા હું ખાલી તમને પાણીનો જ વિડીયો બતાવવાની છું. એકદમ બહારની સ્ટાઇલમાં જ આપણે આ પાણી બનાવવાનું છે, બહુ જ સરસ એવું બનશે. એકવાર તમે પાણીપુરી માટે આ પાણી બનાવશો ને તો તમને વારંવાર તમને આ જ રીતે પાણી બનાવશો, તમને બહુ જ પસંદ આવવાની છે આ રેસીપી. તો હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લેશું. ક્વોન્ટિટી વધારે હોય તો તમારે ચટણી પણ વધારે બનાવવાની છે અને પાણી પણ વધારે એડ કરવાનું છે. અહીંયા મેં છાશનો મસાલો બનાવ્યો, ઘરે જ બનાવ્યો છે, તે એડ કર્યો છે. તેમાં આપણે કુદીના, જીરું અને કોથમરી બધું જ આપણે છાશના મસાલામાં એડ કર્યું હતું તે આપણે એડ કર્યો છે. તેનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મળી જશે. અને હવે આપણે ચાટ મસાલો પણ એડ કર્યો છે, જે પાણીપુરી પાણીનો મસાલો આવે છે તે આપણે એડ કર્યો છે. હવે આપણે સંચર એડ કરી લેશું. સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. અહીંયા આપણે બે ખાસ મસાલા એડ કર્યા છે, જે છાશનો મસાલો છે તે પણ એડ કર્યો છે અને પાણીપુરીનો મસાલો છે તે પણ એડ કર્યો છે. હવે આપણે એક ચમચી ધાણાજીરું પાવડર પણ એડ કરી લેશું. એક ચૂટકીથી હાવ ઓછું છે તે લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે આપણે આંબલીનો રસ આવે છે તે એડ કરી લીધો છે. આંબલી પલાળીને પછી આપણે આંબલીનો રસ કાઢી લેવાનો છે અને આપણે એડ કરી લેવાનો છે. આ એક ખાસ ટ્રીક છે, આનો જ બહુ જ સરસ એવો ફ્લેવર આવે છે આંબલીના રસથી જ. હવે આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો ફ્રેન્ડ્સ, કેટલું સરસ પાણી બન્યું છે. એકવાર તમે ટેસ્ટ કરશો ને તો તમે બહારની પાણીપુરી ખાવાનું બિલકુલ ભૂલી જશો. અને આપણે ઘરે પાણી બનાવીએ તો આપણે આરઓના પાણીથી જ આપણે પાણી બનાવતા હોઈએ છીએ. અને એ લોકો જે પાણી બનાવતા હોય છે ગંદુ પાણી હોય છે, બિલકુલ સારું નથી હોતું. તો કોશિશ કરજો કે ઘરે તમે પાણીપુરી બનાવી શકો. આપણી ચેનલ ઉપર પૂરી બનાવવાનો પણ વિડીયો છે, પાણીપુરી આખી જ બનાવવાનો પણ વિડીયો છે, જેમાં મસાલો છે, પાણી બનાવવાનો પણ છે અને પૂરી બનાવવાનો પણ છે. તો જરૂરથી તમે જોજો અને ઘરે જ પાણીપુરી બનાવજો.
તો આપણે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને લીંબુની સ્લાઈસ આપણે એડ કરી છે, જેથી દેખાવ પણ ખૂબ જ સરસ એવો લાગે અને સ્વાદમાં પણ બહુ સરસ એવું લાગે છે. આપણે અડધું લીંબુનો રસ પણ આપણે આમાં એડ કરવાનો હોય છે. બાકી તમારે કેટલું ખટાશ જોતી હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું રહેશે. અહીંયા હું સહેજ અમથું ટેસ્ટ કરી લઈશ. તો આપણું પાણી સરસ એવું બનીને તૈયાર થયું છે. હવે આપણે બીજું એક કામ કરવાનું છે. એકદમ ગ્રીન ગ્રીન લાગી રહ્યું છે ને, તમે રિયલમાં બનાવશો ને તો એકદમ તમને સરસ લાગશે અને તમે વારંવાર પણ બનાવશો. હવે આપણે આઈસ ક્યુબ નાખશું. જે બરફના ટુકડા છે તે આપણે એડ કરી લેવાના છે, જેથી ઉનાળાની સિઝનમાં ઠંડુ ઠંડુ પાણીપુરીનું પાણી મળી જાય તો ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. પાણીપુરી તો મારી ફેવરેટ છે, તમારી કેવી ફેવરેટ છે મને કમેન્ટ કરીને જણાવજો અને આ રીતે ચોક્કસથી તમે એકવાર બનાવજો. ચલો આપણે ટેસ્ટ પણ કરશું. આ પૂરી તમે જોઈ શકો છો મારા હાથમાં છે, એ મેં ઘરે જ તૈયાર કરી છે, ઘરે જ બનાવી છે. હવે આપણે મસાલો ભરી લેશું અને આપણે સર્વ કરી લેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પાણી આપણું કેટલું મસ્ત લાગી રહ્યું છે. જોતાં જ તમને પણ પાણી આવતું હશે મોઢામાં. તો લો મોઢું ખોલો, તમને પણ એક આપી દઉં. જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત લાગી રહી છે ને, મને તો જોતાં જ ખાવાનું મન થઈ રહ્યું છે. તમે ક્યારે બનાવો છો કમેન્ટ કરીને જણાવજો. બહુ મસ્ત એવી બની છે ફ્રેન્ડ્સ. હું ક્યારેય લારીએ પાણીપુરી ખાવા નથી જતી, હંમેશા ઘરે જ બનાવું છું એકદમ ચોખ્ખાઈથી અને સારા તેલમાં પણ બનાવું છું. ડુપ્લિકેટ અત્યારે માર્કેટમાં બહુ જ ચાલી રહ્યું છે, તો એ બધાયથી બચવા માટે આપણે બધી જ વસ્તુ આપણે યુટ્યુબ ઉપરથી શીખી શકીએ છીએ અને ઘરે પણ બનાવી શકીએ છીએ. તો ચોક્કસથી ઘરે બનાવવાની કોશિશ કરજો, બહુ મહેનત નથી થતી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આગળ શેર જરૂરથી કરજો, જેથી એકદમ સરસ એવું બહાર જેવું પાણી ઘરે બનાવી શકાય, બહાર કરતાં પણ સારું બને છે. આ રીતે ચોક્કસથી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.